આપણને નીચેના ચોરસનો 20% ભાગ છાયાવાળો કરવાનું કહેવામાં આવ્યું છે. તે કરતાં પહેલાં ચાલો વિચારો કે ટકાવારી શું છે. જો હું તેને લખું 20%ના બરાબર, હું તેને ફક્ત શબ્દોમાં લખું છું 20%, તેનો સામાન્ય 100નો 20મો ભાગ એમ થાય 20%. અને જો તમે સેન્ચુરી શબ્દથી પરિચિત હો તો તમે પહેલેથી જ જાણતા હશો કે સેન્ટ શબ્દ એ લેટિન ભાષા સદીમાંથી લેવામાં આવ્યો છે. તેને સામાન્ય અર્થ તમે સતત એમ કરી શકો, ખરેખર 100 એવો મતલબ થાય તો તે વસ્તુ 100નો 20મો ભાગ એમ થાય. જો તમે 20% ભાગમાં છાંયો કરવા માંગતા હો તો તમે તેને પહેલાં ચોરસને 100 ભાગમાં ટુકડા પાડો અને આપણે તેમાંના 20 ભાગને છાંયો કરવો છે. તો તમે અહીં કેટલા ચોરસ દોર્યા છે? જો આપણે અહીંથી સમતલ જઈએ તો આપણી પાસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ચોરસ છે. જો આપણે શિરોલંબ રીતે ઊભી રીતે જઈએ તો આપણી પાસે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ચોરસ છે. તો આ 10x10નો ચોરસ છે, તો અહીં 100 ચોરસ છે. બીજી રીતે આપણે એમ કહી શકીએ કે આ મોટો ચોરસ છે અને અંદર 100 ચોરસ છે, એ 100 નાના ચોરસમાં ભાગ કરેલ છે. તો તે પહેલેથી જ 100 ટુકડામાં ભાગ પડેલ છે. જો આપણે 20%માં છાંયો કરવા ઈચ્છીએ તો આપણે દરેક 100માંથી 20ને છાંયો કરવો પડે. તો આનાથી આપણે અહીં ખરેખર 20 ચોરસને છાંયો કરવાનો છે. તો ચાલો હું 1ને કરું. જો હું 1ને કરું આ રીતે, મારી પાસે ફક્ત 100 એક જ છાયાવાળો ભાગ છે. 100માંથી 100 મતલબ બધા, મેં તેમાંથી 1ને કર્યો છે. તો 1 ચોરસ ભાગ પોતે આખા ચોરસનો 1% જેટલો ભાગ છે. જો હું બીજો ભાગ છાયાવાળો કરો તો મેં તેને કર્યો હતો 2 ભેગા કર્યા તો આખા ચોરસનો 2% ભાગ. જો આપણે 20ને કરવા માંગતા હોય તો આપણે 1, 2, 3, 4 એવી રીતે આખી હારને કરીએ તો કેટલા થાય? 10, 5, 6, 7, 8, 9 અને 10. અને આપણે 20%ને કરવો હોય તો આ બીજી હારને પણ કરવો પડશે. તો હું આ બીજી હારને પણ છાંયો કરું છું. હવે મેં આ 100માંથી 20ને છાંયો કરેલ છે. અથવા આને બીજી રીતે એમ પણ વિચારી શકાય કે મોટા ચોરસને લો અને તેને 100 ટુકડામાં ભાગ પાડો, તેમાંથી 20 અથવા 20% તે આખા ચોરસનો છે. આશા રાખું છું કે તમને આ સમજ પડી છે.